કૃષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જનમાં દેવત્વ જગાડો, આ ધરતીને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજનાનો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી જ્ઞાનરૂપી ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાનરૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ ઉત્સાહ ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. નમસ્કાર મિત્રો, આજનો વિષય છે ત્યાગની શક્તિ અને ભોગની અશક્તિ. ત્યાગ આપણને બળવાન બનાવે છે અને ભોગ કમજોર. જેના શરીરના બધા તત્વો પરિપૂર્ણ છે એમનું મન તથા પ્રાણ પરિપૃષ્ટ હોય છે. ભોગથી જેવી રીતે શરીર ક્ષીણ થાય છે એવી જ રીતે એમનું મગજ અને હૃદય પણ નિર્બળ અને ક્ષીણ થાય છે. આવા હૃદયો અને મગજોમાં અંતરાત્માનો નિર્દેશ જે સદા કલ્યાણકારી હોય છે, જે એમના હૃદયમાં પહોંચી જાય છે તે વધારે સમય ટકી શકતો નથી, કેમ કે એ તત્વોને ધારણ કરવાની શક્તિ એમને ગુમાવી દીધી છે. પરિણામે ભોગીજન્યોના મન અને પ્રાણમાં અને વાસના અને ભોગની ખરાબ ભાવનાઓનું સામ્રાજ્ય છવાઈ જાય છે, જેથી એ વાસના જે ઈચ્છે તે તરફ વ્યક્તિ ખેંચાઈ જાય છે. ભ્રમને લીધે ભલે વ્યક્તિ પોતાના સ્વતંત્ર માને પણ ખરેખર તે ગુલામ જ હોય છે. વાસનાની ચુંગાલમાંથી પોતાને છોડાવવાની તેનામાં શક્તિ હોતી નથી. આ રીતે જોઈએ તો ભોગ વાસનાઓનો ત્યાગ કરવો એ જ શક્તિ પ્રાપ્ત કરવાનું ઉત્તમ સાધન છે. એનો અર્થ એ છે કે સ્વયં પોતે જ શક્તિ છે, જે અંદર અને બહારની નિષ્પાપ છે. જે ભોગનો ત્યાગ કરે છે તે વાસ્તવમાં સાચા આનંદનો અનુભવ કરી શકે છે, તે જ્ઞાની બની શકે છે, તે શક્તિશાળી છે, સુખી છે, એને બધી સફળતાઓ પ્રાપ્ત થાય છે. આપણે શોધેલું પડશે કે આપણો વિશ્વાસને અડગ રાખનાર, સંકલ્પને બળ આપનાર અને ઉત્સાહને સતત વધારનાર શક્તિ ક્યાં રહેલી છે. એ શક્તિનો સ્વયંમાં રહેલી છે. અખંડ જ્યોતિ, એપ્રિલ 1956, પેજ નંબર 34. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.